નમસ્કાર સૌ પત્રકાર બંધુઓને, આજે આમ આદમી પાર્ટીની પત્રકાર પરિષદમાં આપનું ખૂબ સ્વાગત છે. આજે જે ડર હતો કે ગુજરાતની જનતાને ચૂંટણી પછી લૂંટવાનો એક ભારત ભાજપે પ્રી પ્લાન કર્યો હતો એ થવા જઈ રહ્યો છે. બીજા રાજ્યોમાં એટલે કે દિલ્હીમાં જો 200 યુનિટ વીજળી ફ્રી મળતી હોય, પંજાબમાં 2 મહિનાની 600 યુનિટ વીજળી ફ્રી મળતી હોય, એટલે કે મહિનાની 300 યુનિટ વીજળી ફ્રી મળતી હોય અને વીજળી આપી શકાય છે ફ્રી, ત્યારે ગુજરાતમાં છેલ્લા 29 વર્ષથી જે પ્રજા ભાજપને 156 સુધી સીટો આપી છે, એ ભાજપે સિસ્ટેમેટિકલી સ્માર્ટ મીટરના નામે ગુજરાતના હવે એ શહેરી નાગરિકોને પણ લૂંટવાની પ્રી પ્લાન આખું ઘડી કાઢ્યું છે. એમણે એક સ્માર્ટ મીટર નેશનલ પ્રોગ્રામ અંતર્ગત, SMNP પ્રોગ્રામ અંતર્ગત આખા દેશમાં સ્માર્ટ મીટર લગાડવાનું પ્લાન ભાજપે ખાસ નરેન્દ્ર મોદીજીએ આ કર્યો છે અને એમાં ગુજરાતમાં પણ 165 જેટલા 1.65 કરોડ ગ્રાહકો કે જે અત્યારે મીટરો ધરાવે છે, એમને મીટરો પણ બદલીને સ્માર્ટ મીટર કરવાનું એક પ્લાન કરવામાં આવ્યું છે. આમાં 3 વસ્તુઓ શાર્પ છે. પહેલા સ્માર્ટ મીટરમાં એડવાન્સ તમે પ્રીપેડ પ્લાન ભરો, રૂપિયા ભરો, પછી જ તમને વીજળી વાપરવા મળશે. એટલે કે રિચાર્જ હશે એટલું વીજળી મળશે, પછી બંધ થઈ જશે. એટલે 1,65,00,000 નાગરિકો એડવાન્સ રૂપિયા ભરશે તો એ 500-700 કરોડ રૂપિયા એ કોને વાપરવા મળશે, પહેલી વસ્તુ થઈ. બીજું કે સ્માર્ટ મીટરમાં એટલા બધા ધાંધિયા છે કે આજે જ મને સમાચાર મળ્યા કે વડોદરામાં 9,00,000 રૂપિયાનો બિલ આવવાનું શરૂ થઈ. સ્માર્ટ મીટર એક લૂંટ મીટર છે. ગુજરાતમાં સ્માર્ટ મીટરના નામે ભાજપે આખું પ્લાનિંગ કર્યું છે કે કઈ રીતે 1,00,000,000,000 રૂપિયા નાગરિકોના ખિસ્સામાંથી સેરવી લેવામાં આવે. 2022માં આમ આદમી પાર્ટીએ 300 યુનિટ વીજળી ફ્રી આપવાની જાહેરાત કરી હતી. આ જ ભાજપવાળા એને રેવડી કહેતા હતા કે અમારે રેવડી નથી જોતી, અમને મફતનું ન જોઈએ, અમારે અમે વીજળી અમારી રીતે કરી લેશું. ને પછી આશ્ચર્ય થશે, ડિસેમ્બર 2022માં ચૂંટણી પૂરી થઈ, ભાજપ સરકાર 156 જીતી અને જાન્યુઆરીમાં વીજળીના ભાવો છે એ ભાજપે વધારી દીધા અને એટલા વધાર્યા કે વર્ષે 7,000 કરોડ રૂપિયા વધારાના એ સેરવી લીધા. હવે સ્માર્ટ મીટરના નામે લોકોને, આમ આદમીને, ગરીબ વંચિત શોષિતો જે માંડ કરીને મજૂરીઓ કરીને પોતાનું ઘર ચલાવે છે, એ લોકોને સ્માર્ટ મીટર વગર હવે વીજળી નહીં મળે. એટલે આમાં એક તો એમાં સ્માર્ટ મીટર એટલી ખામીવાળા છે કે વધારે કઈ રીતે બિલ સેરવી લેવાય એ પણ એક છે શંકા જે લોકો પોતે કહી રહ્યા છે. બીજું એડવાન્સ રૂપિયા ભરો, ત્રીજું પૂરું થાય એટલે બંધ થઈ જાય અને ચોથું આમાં તો 2 મહિના 15 દિવસ 15-20 દિવસ આપણે બિલ ન ભરીએ, ક્યાંક ઉછીના ઉધારા કરીને પણ એ કરી શકાય. આમાં એ કોઈ જ ઓપ્શન નહીં. તમારે ચાલતું હોય, બાળક સૂતું હોય પંખા નીચે, સ્માર્ટ મીટરમાં પ્રીપેડ પૂરું થયું રિચાર્જ એટલે બંધ થઈ ગયું. અને સૌથી મોટી વાત તો એ છે કે ડબલ ત્રંબલ બિલ આવે છે, જેનો બિલ 1,500 થી 1,800 આવવા પાત્ર છે એનો બિલ તંતન 4,000-4,000 રૂપિયા આવે છે. આ કઈ રીતે શક્ય બને? અને અધિકારીઓ, મને લાગે છે કે જે એક્સપર્ટ છે જેણે આ સ્માર્ટ મીટરો વેચી આવ્યા છે, પધરાવ્યા છે નરેન્દ્રભાઈને, અને નરેન્દ્રભાઈ આખી યોજના કરી છે, એની પાછળ માત્ર ને માત્ર એ જ કારણ છે કે કઈ રીતે તમારા ખિસ્સામાંથી એડવાન્સમાં ખિસ્સા ખંખેરી શકાય વીજળીના માન. હવે ખબર છે કે વીજળી વગર તો કોઈ નથી રહી શકતું. અહીંયા પણ માન લો કે એસી કે પંખા વગર આપણે થોડી વાર પણ બેસી નથી શકતા, એટલે સ્થિતિ જીવન જરૂરિયાત બની છે. ત્યારે આ ભાજપે આ મોટું એક ષડયંત્ર કર્યું છે. આમ આદમી પાર્ટી આ સ્માર્ટ મીટરોનો વિરોધ કરી રહી છે. એટલું જ નહીં, અમારા વડોદરામાં, સુરતમાં, સુરેન્દ્રનગરમાં આમ આદમી પાર્ટીએ વિરોધ નોંધાવ્યો છે લોકો સાથે. સુરતમાં અમે નુક્કડ સભાઓ પણ ચાલુ કરી છે. આવતીકાલે સ્માર્ટ મીટરો લઈને આમ આદમી પાર્ટીએ તમામ જિલ્લા સ્તરોએ આવેદનપત્રો આપશે કે સ્માર્ટ મીટરનો તૂત ભાજપ રહેવા દે અને 300 યુનિટ વીજળી જેમ દિલ્હી ને પંજાબમાં આમ આદમી પાર્ટીની સરકાર આપે છે એવી રીતે ફ્રી સરકાર અહીંયા આપે અમને વીજળી.
અને આ જો નહીં કરે, સ્માર્ટ મીટરો ફરીથી પણ જો ભાજપ ચાલુ રાખશે, તો અમે આગામી સમયમાં જન આંદોલન કરીશું, રસ્તા ઉપર ઉતરીશું, મીટર બોયકટનું આંદોલન પણ કરીશું, મીટરો લગાડવામાં પણ નહીં દેવામાં આવે. એટલું નહીં, છેલ્લે એ પણ સ્થિતિ આવશે તો અમે કરીશું કે મીટરો કાપી નાખીશું. આમ આદમી પાર્ટીનો એક એક કાર્યકર્તા આ લોકો સાથે, જન આંદોલન સાથે ઊભું છે, એ અમે લોકોને ખાતરી આપવા માંગીએ છીએ. બીજી વાત કે મને એવા મેસેજ મળ્યા છે કે અમારું મીટર સ્માર્ટ મીટર નામે ભાજપનું આઈટી સેલને દિલ્હીથી હવે સૂચના મળવાની છે, એની કેમ્પેન ચલાવવાના છે કે અમારું મીટર સ્માર્ટ મીટર. આ લોકોને મારે કહેવું છે કે આ છેતરામણા લોકોથી, ભ્રમિત થતા લોકોથી ચેતજો. આ જ લોકો એવા હતા કે રેવડી રેવડી કરીને અમારે મફત નોચું કરીને આપણે 22માં આપણે ભૂલાવી દીધા. અને જો ભાજપનો નેતા સ્માર્ટ મીટર અમારું ગર્વ કરીને જો ચાલશે, તો એ ભાજપના એ નેતાઓને જનતા એની સોસાયટીઓમાં ઘૂસવા નહીં દે, અને દોડી દોડીને મારવામાં આવશે એ પણ ધ્યાન રાખજો. આ પ્રજા છે, જનતા છે, જે પ્રજા રોષે ભરાણી છે, ખૂબ તમે પ્રજાને લૂંટ્યા છે. એટલે આમ આદમી પાર્ટી આવતીકાલે આવેદન આપવામાં આવશે. એનાથી પણ જો આ સ્માર્ટ મીટર બંધ નહીં થાય, મને ખબર છે નરેન્દ્રભાઈ મોદીનો આદેશ છે કે કઈ રીતે ગુજરાતની જનતાને સ્માર્ટ મીટરના નામે લૂંટવામાં આવે. હું મોદીની અંજાયેલા લોકો પણ છે, એને પણ કહેવું છે કે જુઓ, તમારા નરેન્દ્રભાઈ ખેડૂતોને ભાવ ન આપી શક્યા, રોજગારી ન આપી શક્યા, પેપર લીક અટકાવી ન શક્યા, અને સ્માર્ટ મીટર નામે હવે તમારા ઘરેથી પણ લૂંટી લેશે. છતાંય તમે મોદી ભક્તિ કરતા હશો તો હજી પણ એ નવી સ્કીમ બીજી લાવશે. એટલે આ તમામ મુદ્દે આમ આદમી પાર્ટી આંદોલન પછી પણ વિવિધ કાર્યક્રમો કરવાના છીએ, અમે નુક્કડ સભાઓ કરવાના છીએ, અને આગામી 4 જૂન સુધી જો આ પ્રોજેક્ટ રદ નહીં થાય, તો 4 જૂન પછી અમે સિગ્નેચર કેમ્પેન પણ કરવાના છીએ. એટલે આ મુદ્દે આજે વધારે કઈ રીતે સ્માર્ટ મીટરમાં અને વીજળી બિલમાં ભાજપ લૂંટ ચલાવે છે એ અમારા મહામંત્રી શ્રી સાગરભાઈ રબારી આપને જણાવશે. આપને કંઈ વધારે પ્રશ્નો હોય તો મને કહો, નહીં તો સાગરભાઈને આપી દો. પેલા અરવિંદ કેજરીવાલજીને ભાજપે જેલમાં નાખી દીધા કોઈ પણ સબૂત વગર. પીએમએલએમાં સંશોધનમાં એવું છે કે એને મહિનાઓ સુધી તમે જેલમાં નાખી શકો. પછી એમને એવું હતું કે અમે ગમે તેમ કરીને હાઈકોર્ટમાં માણસો મોકલી સુઓ મોટો કરાવડાવી અને રાજીનામું લેવડાવીશું. હાઈકોર્ટે કહી દીધું ભાઈ મુખ્યમંત્રી તરીકે રાજીનામું નહીં આપે. આ અરવિંદ કેજરીવાલ છે, એ ભાજપને ખબર નથી. એટલે એનો ટાર્ગેટ હતો કે અરવિંદ કેજરીવાલજી જેલમાં જાય, પાછળથી એમનો મુખ્યમંત્રી તરીકે રાજીનામું લઈ લઈએ, અને એના પછી અમે એવું પ્લાનિંગ કરીએ કે આમ આદમી પાર્ટીના નેતાઓને તોડી લઈએ. એમણે એક મંત્રીને રાજીનામું અપાડવામાં સફળ રહ્યા, પંજાબમાં પણ સરકાર તોડવા માટે એક સાંસદને એક ધારાસભ્યને સફળ રહ્યા, પરંતુ સરકારો તોડી ન શક્યા ભાજપવાળા. પછી સુપ્રીમ કોર્ટે ઈડીના આટલા વિરોધ થવા છતાં અરવિંદ કેજરીવાલજીને જ્યારે પ્રચારમાંથી પ્રચારના બહાને 21 દિવસ માટે જ્યારે એમણે છોડવામાં આવ્યા જામીન ઉપર, ત્યારે ભાજપ હેપતાઈ ગયું. બીજે જ દિવસે એમણે એવા પ્રહારો કર્યા કે ભાજપ પડા હલી ગયા અને એને ખુલાસા આપવા પડ્યા. એટલે એમણે નક્કી કર્યું, સ્વાતિબેન જ્યારે દિલ્હીના મહિલા આયોગ અધ્યક્ષ હતા ત્યારે કેટલીક ભરતીઓમાં એલજીએ તપાસના આદેશ કર્યા છે, અને એ આદેશ અંતર્ગત એમને જેલમાં ન નાખવા માટે કઈ રીતે એમને દબાવવામાં ભાજપ માસ્ટર છે. આપણે જાણ્યું છે કે મહારાષ્ટ્રમાં એમણે સરકાર તોડી છે, આસામમાં સરકાર તોડી છે. એટલે એમને એવું હતું કે અરવિંદ કેજરીવાલજીને પણ સ્વાતિ માલીવાલ બેન થ્રુ હેરાન પરેશાન કરી અને એટેક કરી આવી રીતે જો સક્સેસ જાય તો. પણ અરવિંદ કેજરીવાલજીને એની ટીમ બહુ મજબૂત છે, સમજદાર છે, તરત જ ભાપી ગયા કે કઈ રીતે ભાજપના સંપર્કથી બેન અમેરિકામાં હતા, અમેરિકાથી પાછા આવ્યા પછી પણ એમની ભૂમિકા પ્રચારમાં શંકાસ્પદ રહી રાજ્યસભાના સાંસદ હોવા છતાં, ત્યારે ઓલમોસ્ટ ખબર પડી ગઈ હતી. અને એમના પીએ જે વૈભવકુમાર છે એમની ઉપર આમણે આરોપ મૂક્યો. સારું થયું અરવિંદજી એમને મળવા પણ સુધા ન આવ્યા, એટલે ભાજપની ચાલ એ ફેલ ગઈ છે. આજે દુઃખ સાથે કહેવું પડે છે કે મનીષ સિસોદિયાજી હોય,
સત્યેન્દ્ર જૈન હોય, વિજય નાયર હોય, આવા લોકો અરવિંદ કેજરીવાલજીને એક એક ખંભાથી ખંભા મિલાવીને આટલી બધી ઓફરો હોવા છતાં, મનીષસિંહની તો સીએમની ઓફર હતી, એમણે ઠોકરાવીને જેલ પસંદ કરી છે. એટલે આ ભાજપની ચાલ છે. 4 જૂન પછી ભાજપની એકે ચાલ સફળ થવાની નથી. 4 જૂનને પરિણામ આવતાની સાથે જ ભાજપવાળાને પણ, મારી ઇન્ડિયા ગઠબંધનના તમામ નેતાઓને પણ વિનંતી છે કે ભાજપવાળાના પાસપોર્ટ મોટા નેતાઓને જપ્ત કરી લેજો. 4 જૂન પછી કદાચ એ ભાગીને જાય વિદેશમાં, એ પણ એક અમને શંકા છે. બિલકુલ, તમે જુઓ ભાજપના ધારાસભ્યો, ચાલુ ધારાસભ્યો એવું કહે છે ખુલ્લેઆમ દારૂ વેચાય છે. ગુજરાતમાં બેફામ પણે દારૂકાંડ થાય છે. 8-10 હજાર કરોડ રૂપિયો ભાજપના નેતાઓ અને ઉચ્ચ અધિકારીઓ દારૂ મામલે વર્ષે કમાતા હોય એવી આશંકા છે. બેફામ પણે દારૂ વેચાય છે, છતાંય એમણે ધારાસભ્યોએ કીધું, છતાંય ગૃહમંત્રીએ કોઈ જવાબ આપ્યો નથી. ગૃહમંત્રીએ એની રજૂઆત સાંભળી નથી. ચાલુ ભાજપના ધારાસભ્યને પોલીસ અધિકારી એવું કહે છે કે તમે લેખિતમાં આપો તો પગાર તો પોલીસ અધિકારી લે છે, અને ધારાસભ્યની જવાબદારી નથી કે દારૂના અડ્ડાઓ શોધીને પોલીસ ખાતાને લઈ જાય, આ તો પોલીસની જવાબદારી છે. એનો અર્થ એ થયો કે મુખ્યમંત્રી જાણે છે, ગૃહમંત્રી જાણે છે કે દારૂના અડ્ડા ચાલે છે, ગાંધીનગરથી માત્ર 30 કિલોમીટરના રેન્જમાં જ ચાલુ છે એવો પણ એમણે આક્ષેપ કર્યો છે. ત્યારે સ્પષ્ટપણે ગુજરાતની જનતાને કહેવા માગું છું કે આ ગૃહમંત્રી અને મુખ્યમંત્રી તમને દારૂના અડ્ડાઓમાં રહેવા મજબૂર કર્યા છે, આને ઓળખવાની જરૂર છે. દારૂ બેફામ પણ ચાલે છે, વેચાય છે, એની આ સાબિતી છે. 1000 કરોડ રૂપિયા દારૂમાંથી હપ્તામાં ઉલેચાય છે. તમે જુઓ દીવ, દમણ ને રાજસ્થાનથી અંગ્રેજી જે દારૂના એ ચાલે છે. ઇવન બુટલેગરો ભાજપના નેતાઓ સાથે, મોટા નેતાઓ સાથે ગાઢ સંબંધો ધરાવે છે, એ પણ જગજાહેર છે. એટલે દારૂ વેચાય છે એ ખુદ ભાજપના ધારાસભ્યએ જ સાબિત કરી દીધું છે. મુખ્યમંત્રી અને ગૃહમંત્રીએ આની જવાબદારી લઈ અને સ્વીકારવું જોઈએ ગુજરાતમાં બેફામ પણે દારૂ વેચાય છે. ઈશુદાનભાઈ, થોડાક દિવસ અગાઉ ભાજપના જ ધારાસભ્યોએ સોશિયલ મીડિયા પર આવેદન પત્રો વાયરલ કર્યા હતા કે તેમના જ કામો થતા નથી, કામોમાં અધિકારીઓ ભ્રષ્ટાચાર કરે છે, અહીંયા તો ઝીરો ટોલરન્સ પોલિસી છે, તો કઈ રીતે જો છો? ધારાસભ્યોને એ પણ સૂચના આપી છે કે આવા પત્રો તમે લોકો વાયરલ ના કરો. બિલકુલ, જો ભાજપના ધારાસભ્યોને ડરાવવામાં, ધમકાવવામાં, દબાવવામાં આવે, છતાંય પણ ઘણા લોકોના જમીર જાગી જાય પ્રજાના કારણે, કે ઘણા લોકો પ્રજાના હિત માટે રાજનીતિમાં આવ્યા છે. એ લોકો વારંવાર એવું કહે છે કે ભ્રષ્ટાચાર, તમે જૂનાગઢના ધારાસભ્યની વાત છે, અલગ અલગ તમામ જે ધારાસભ્યો છે એ આખો લિસ્ટ છે કે કઈ રીતે ધારાસભ્યો છે મૌદામાં, પછી જૂનાગઢમાં, સુરતમાં, કાનાણીજીએ કીધું, ઉમરગામમાં પાટકરજીએ કીધું, બરાબર 5 જેટલા ધારાસભ્યો છે. એના સિવાય પણ કેટલા લોકો અંદરખાને રજૂઆત કરી ચૂક્યા છે. ભ્રષ્ટાચાર વગર એને થતું નથી, કામ થતા નથી, કોઈ સરકારી કચેરીમાં કામ થતા નથી, પોલીસ અધિકારીઓ કોઈનું માનતા નથી, બેફામ પણ લૂંટ ચલાવે છે. એટલે ગુજરાતમાં અત્યારે સરકાર રામ ભરોસે ચાલે છે, લૂંટની સરકાર ચાલે છે, બેફામ લૂંટ ચાલે છે. અમે વિપક્ષ તો કહીએ તો કદાચ ન માને ચાલો, પણ ભાજપના ધારાસભ્યો ખુલ્લેઆમ કહી રહ્યા છે એટલે આપણે સમજી શકીએ છીએ કે કઈ રીતે ગુજરાતમાં સિસ્ટેમેટિકલી ભાજપની લૂંટ ચાલે છે. અને તેના પુરાવા જોતા હોય તો ક્યાંય સ્કૂલ બની નથી, પણ કમલમો દરેક જિલ્લામાં બન્યા છે. એ કમલમો કયા રૂપિયાથી બન્યા છે? આ ભ્રષ્ટાચારના રૂપિયાથી બન્યા છે, એ બહુ સાબિતી છે. અને બેફામ પણે તમામ કામોમાં, નળથી જળ યોજના હોય, તમે જુઓ મનરેગા યોજના હોય, કોઈ યોજના એવી નથી, ગરીબની કોઈ યોજના એવી નથી કે જ્યાં ભાજપના નેતાઓ અને અધિકારીઓ ભ્રષ્ટાચાર ના કરતા હોય. એટલે આ ખુલ્લેઆમ છે અને આમાં જનતાએ જાગવાની જરૂર છે. તમે આશ્ચર્ય થાય, આ ભાજપના નેતાઓ નરેન્દ્ર મોદીની ભક્તિમાં કેટલા લીન ચૂક્યા, થઈ ચૂક્યા છે કે જગન્નાથ ભગવાન પણ નરેન્દ્ર મોદીના ભક્ત છે, આવું કહી અને આખા સનાતન ધર્મનો, આખા હિન્દુ ધર્મનો, ભગવાન જગન્નાથનો ભાજપે અપમાન કર્યું છે. અને આ જ ભાજપના નેતાઓ, વિશ્વ હિન્દુ પરિષદના નેતાઓ, બજરંગ દળના નેતાઓને પણ મારે કહેવું છે કે તમારે પણ આ ભાજપના નેતાઓ
પાસે ખુલાસા માંગવા જોઈએ. આપણે આપણા ભગવાનનું અપમાન કર્યું છે. અને દુઃખની સાથે વાત સાથે કહેવી પડે કે આખા જગન્નાથ ભગવાનને કઈ રીતે તમે ભક્ત તરીકે, એની પહેલાં એક ફોટો ભગવાન રામ વાળો પણ આ ભાજપે વાયરલ કર્યો છે, અને હૃદ સુધા કોઈ ભાજપના મોટા નેતા ભરતા નથી કે ભાઈ અમારી ભૂલ થઈ ગઈ છે, જગન્નાથ ભગવાનનું અમે અપમાન કર્યું છે, અમે સનાતન ધર્મનું અપમાન કર્યું છે, અમે હિન્દુ ધર્મનું અપમાન કર્યું છે. આ કદાચ વિપક્ષનો નેતા બોલત તો ભાજપની આઈટી સેલ, ભાજપના નેતાઓ, ભાજપના મંત્રીઓ બધા કૂદી પડત. આજે તમે વિચાર કરો કે રૂપાલાજીએ છત્રી સમાજનું અપમાન કર્યું, કોઈ નરેન્દ્ર મોદી કે અમિત શાહ બોલ્યા નહોતા, પણ રાહુલ ગાંધી રાજા મહારાજાનું કીધું એટલે તરત નરેન્દ્ર મોદીજી બોલ્યા. તો તમે તમારા નેતાઓ જે બોલતા હતા, બેફામ અપમાન કરતા હતા માતા બેન દીકરીઓ, એ તમને દેખાતું નહોતું. અને એ જ કહે છે કે ભાજપ અહંકારી થઈ ગઈ છે. ભાજપ અને એના નેતાઓ ભગવાન રામથી પણ ઉપર એને માને છે, ભગવાન જગન્નાથથી પણ ઉપર માને છે, એટલે અહંકાર છે. એટલે આ લોકો કોઈના નથી, નથી સનાતન ધર્મના, નથી હિન્દુ ધર્મના, આ લોકો માત્ર સત્તાના છે, સત્તાના લાલચુ છે. અને એટલા માટે જ ભાજપના નેતાઓએ કહી દીધું કે અમને RSSની જરૂર નથી, રાષ્ટ્રીય સ્વયં સંઘના પગથિયે ચડી ચડીને અને એમના એક એક કાર્યકર્તાઓએ ખૂણે ખૂણે જઈ અને ભાજપને મત નકાવવા માટે મહેનત કરી છે, એ જ કાર્યકર્તાઓનો, એ જ RSSનો ભાજપના નેતાઓએ અપમાન કર્યું કે અમને RSS જોતી નથી, અમને RSSની જરૂર નથી. એટલે ભાજપ અહંકારી થઈ ગયું છે. આનો એક જ ઈલાજ છે કે આને ઘરે બેસાડો અને ભાજપના નેતાઓ મોટાઓ છે એ જેલમાં જાય તો જ આ દેશ બચી શકે. હું સાગરભાઈને વિનંતી કરીશ કે કઈ રીતે સિસ્ટેમેટિકલી બિલમાં લૂંટ થાય છે, કઈ રીતે સ્માર્ટ મીટરમાં પણ ભાજપનું જે આખું પ્લાન છે મામલે આપને સંબોધન કરશે. ફ્રેમ ફેરવવાની નથી ને. આભારી સુદનભાઈ. લૂંટારૂ ભાજપ લૂંટની એક નવી યોજના સાથે ગુજરાતની જનતા સામે આવી છે. લૂંટની આખી આ યોજના એવી છે, એની શરૂઆત 2012-13 થઈ ગયેલી છે. મારા હાથમાં એક બિલ છે, લાઇટ બિલ, સામાન્ય ગરીબ પરિવારના આ કનેક્શનનું બિલ છે. ભારતીય જનતા પાર્ટીએ ખાનગી પાવર પ્લાન્ટો સાથે 25 વર્ષના કરાર કરેલા હતા. એ કરાર તોડીને પાવર પ્લાન્ટોને નુકસાન ન જાય એટલા માટે ફ્યુઅલ એડજસ્ટમેન્ટ ચાર્જ નવો દાખલ કર્યો. 2008, 2009, 2010 બિલ તમે જોશો તો તમને ક્યાંય આ કોલમ દેખાશે નહીં. ટોરેન્ટ પાવરે ગુજરાત સરકારે જે નક્કી કરેલા વીજળીના ભાવો છે એ તમે એના બિલમાં જોશો તો 0 થી 50 યુનિટ સુધી 3 રૂપિયા અને 20 પૈસા છે. 51 થી 200 યુનિટ જે સામાન્ય મધ્યમવર્ગીય પરિવારોનો વપરાશ હોય છે માસિક, એનો ભાવ છે 3 રૂપિયા અને 95 પૈસા. વાસ્તવમાં બિલની રકમને જો તમે ભાગાકાર કરો, મારા હાથમાં આ જે બિલ છે 670 રૂપિયાનો છે અને વીજળીના યુનિટ વપરાયા છે માત્ર 78. 78 યુનિટના વીજળીના વપરાશનું બિલ 670 રૂપિયા છે. એનો ભાગાકાર કરો તો અહીંયા ભલે ગુજરાત સરકારે ઠરાવેલો ભાવ 3 રૂપિયા અને 50 પૈસા હોય, એક યુનિટ 8 રૂપિયા અને 58 પૈસામાં પડે છે. કોઈ પણ વ્યક્તિ આ ભાગાકાર કરીને જોઈ શકે છે. 670 રૂપિયામાં 278 રૂપિયા, 285 રૂપિયા અને 40 પૈસા આ જે ફ્યુઅલ એડજસ્ટમેન્ટ ચાર્જ લગાવ્યો છે, જે પાછળથી પાવર પ્લાન્ટોના લાભાર્થે દાખલ કર્યો છે, માત્ર એ જ છે. મૂળ વીજળી વપરાશ 78 યુનિટનો ગુજરાત સરકારે નક્કી કરેલા ભાવ પ્રમાણે વીજળીની કિંમત થાય છે 270 રૂપિયા. 270 રૂપિયાના વીજળી વપરાશ ઉપર 285 રૂપિયા અને 48 પૈસા ફ્યુઅલ એડજસ્ટમેન્ટ ચાર્જ, એના ઉપર 15% સરકારી કર. એક ડામ દીધો ત્યાં મલમ લગાવવાને બદલે એના ઉપર 15% પાછો સરકારી ટેક્સ લાગે છે,
એટલે કુલ રકમ થાય 328 રૂપિયા 30 પૈસા. આ સરેઆમ ઉઘાડી લૂંટ છે જે ક્યાંય વીજળીના ગુજરાત સરકારના પ્રાવધાનમાં ક્યાંય નહોતી. આ માત્ર અને માત્ર અદાણી અને ટોરેન્ટના લાભાર્થે ગુજરાતના મધ્યમ વર્ગના ખિસ્સામાંથી શેરવાતી રકમ છે. દરેક બિલમાં, આ બિલમાં તમે તમારા પોતાના બિલમાં પણ જોશો તો લખેલું હશે ડિપોઝિટ 500 રૂપિયા, કોઈકની 1000 રૂપિયા હશે. 500 રૂપિયા ડિપોઝિટ લીધા પછી ફિક્સ ચાર્જ 25 રૂપિયા દરેક બિલમાં. 1 કરોડ તમે મીટર ગણો ને તો પણ દર 2 મહિને 25 કરોડ રૂપિયા કશું કર્યા વગર ગુજરાત સરકાર એના માનીતા મિત્રોને અપાવે છે તમારી પાસેથી. આવકની અસમાનતા જે વધતી જાય છે, એમના માનીતા મિત્રો રાત દિવસ ધન એકઠું કરતા જાય છે અને મધ્યમ વર્ગ દિવસે દિવસે ચૂસાતો જાય છે. એનો ઉત્તમ દાખલો માત્ર તમારા વીજળી બિલને તમે ઘરે જઈને ચેક કરજો. આ લૂંટ જે સ્માર્ટ મીટરના નામે થવા જઈ રહી છે એ કેટલી મોટી હશે એનો એક સાદો અંદાજ મેં જે મીટરનો આંકડો લીધો છે એ 2022નો ગુજરાત સરકારે આપેલો અધિકૃત આંકડો છે. 1,43,74,372 ઘર વપરાશના મીટરો ગુજરાતમાં 2022ની સ્થિતિએ લાગેલા હતા. હવે એક મીટરમાં જો તમે 1000 રૂપિયાનું રિચાર્જ કરાવો, 1000થી ઓછું કરાવી શકાય એમ નથી, એટલા માટે કે 8.5 રૂપિયાનું જો એક યુનિટ આવતું હોય તો 1000 રૂપિયાનું તમને કેટલા યુનિટ મળવાના. એટલે 1000 રૂપિયા તો તમારે મિનિમમ રિચાર્જ કરાવવું પડે. હવે 1000 રૂપિયાનું તમે રિચાર્જ કરો અને એને 1,43,74,372 વડે ગુણાકાર કરો એટલે પહેલા ધડાકે તમે વીજળી વાપરો કે ના વાપરો, ટોરેન્ટ અને અદાણીના ખિસ્સામાં કેટલા કરોડ રૂપિયા જશે એનો સરવાળો ગુણાકાર તમે કરી લો. સાદી ભાષામાં કહીએ તો 1,437 કરોડ 43,72,000 કરોડ, એટલે પેલા કરોડને પણ કરોડમાં ગણવાના, એટલા રૂપિયા એક ઝાટકે ગુજરાતના મધ્યમ વર્ગના ખિસ્સામાંથી નીકળશે અને અદાણી અને ટોરેન્ટના ખિસ્સામાં જશે. આ ઉઘાડી લૂંટ છે ભારતીય જનતા પાર્ટીની આ આખી સ્માર્ટ મીટરની યોજના પાછળ. હવે એમાં સરકાર શું કમાશે? તો સરકાર એના 15% લેખે, કારણ કે આ જે રકમ જવાની એમાં 15% ગુજરાત સરકાર લેવાની છે. એ રકમ ગણો તો 3,234,23,37,000 કરોડ રૂપિયા ગુજરાત સરકાર લેવાની છે. તમે વીજળી વાપરો કે ન વાપરો, આ રૂપિયા ગુજરાત સરકાર ટોરેન્ટ અને અદાણીના ખિસ્સામાં જવાના છે. આ બિલને આધારે કરેલી ગણતરી છે, કોઈ કાલ્પનિક આંકડા નથી, કોઈ સર્વે નથી. આ સ્માર્ટ મીટરમાં જે સવાલ આવશે તો ગુજરાત સરકારના જે 3 સ્લેબ છે, પહેલા 0 થી 50 સુધી યુનિટનો ભાવ 3 રૂપિયા 20 પૈસા ગણો છો, 51 થી 200 સુધી 3 રૂપિયા 95 પૈસા ગણો છો અને 200 યુનિટથી ઉપર હોય તો 5 રૂપિયા લેખે યુનિટ ગણો છો. આ સ્માર્ટ મીટરમાં આ બધાને સળંગ 5 રૂપિયા યુનિટ કરી દેવાનો પણ ખેલ છે. એમાં કોઈ રિચાર્જમાં તમને કહેવાનું નથી કે તમે 200 વાપરો છો એટલે તમને આટલા જ પડશે, બધાનો સળંગ એક ભાવ થઈ જશે. નીચલો મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગ ધીરે ધીરે વીજળીથી વંચિત થશે, અથવા તો લોકોને પરાણે સોલર પેનલ તરફ ધકેલવાનો કારસો છે. એટલા માટે કે ચીનથી સોલર પેનલો આયાત કરવાની મોનોપોલી એમના સૌથી મોટા માનીતા મિત્ર અદાણી પાસે છે. ગુજરાતની જનતા, દેશની જનતા ઉઘાડે છોગ લૂંટાઈ રહી છે અને આ લૂંટ માત્ર અને માત્ર ગુજરાતના જનતાના ભોળપણ અને ધર્મભીરુતાને કારણે થઈ રહી છે.
વાસ્તવિક આંકડાઓના સરવાળા બાદબાકી ગુણાકાર ભાગાકાર કરવા કોઈ તૈયાર નથી કે એમના ખિસ્સામાંથી શું જઈ રહ્યું છે. હું તમારા માધ્યમથી ગુજરાત સરકારના વીજળી વિભાગને, ટોરેન્ટને અને અદાણી પાવરને પણ ચેલેન્જ કરું છું કે આ આંકડાઓની ગણતરીમાં ભૂલ હોય તો જાહેર મંચ પર મીડિયાની સામે બેસીએ, સરવાળા ગુણાકાર ભાગાકાર કરીએ અને જે સાચું હોય એ આપણે લોકોને જણાવીએ. હું કોઈ મહાન ગણિતશાસ્ત્રી નથી, આ સામાન્ય ગણિતનું કામ છે. સરકાર ટોરેન્ટ અને અદાણી જો ઉઘાડી લૂંટ ના ચલાવતા હોય તો જાહેર મંચ પર ગુણાકાર ભાગાકાર સરવાળા બાદબાકી અમારી હાજરીમાં કરી અને ગુજરાતના વીજ વપરાશકારોને કે. આભાર.